આપણે ટેકનોલોજી સાથે માથાડી કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આવા તો લોચા હોય ને પણ આપણે ઝુકે નહીં ચલો વિદ્યાર્થી મિત્રો સોરી માફી ચાહું છું થોડું લેટ થઈ ગયું છે પણ

શિવબિંદુઓ બિંદુઓ ગયા ગયા છે આમાં એ બી સી ડી ચલો બાજુઓ કોણ છે એબી સીબી સીસી ડી 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 એ ખબર પડે ને આવું નાના છોકરા ટાબરિયન શીખવાડવાનું હોય હા હા જો સમજાય તો હા નિત્ર ના હા પણ ટાબરિયન શીખવાડો બધી વસ્તુ એ બી બી સી સી ડી ડી એ આ બધા એને બાજુઓ થાય ખૂણા તો ખૂણો એ ખૂણો બી ખૂણો સી ડી બરાબર ને ચાલો ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ અહીંયા કીબોર્ડ બધું નીચે મૂક્યું તો હમણાં લાઈવ સેશન જે જીગ્નેશ સરે લીધો અને જે ભાઈ જમાવટ કરી દીધી દસમા વાળા વિદ્યાર્થીઓને આઈએમપી ક્વેશન આપી દીધા કે ભાઈ તમારે બીજું કંઈ કરવાનું જ નથી બસ તમારે ખાલી ભણવાનું કેટલું તો કે હું કહું એટલું બરાબર ચાલો વર્ગમૂળ ત્રેવીસ નું વર્ગમૂળ અરે ભાઈ અંડરવુડ ત્રેવીસ નું વર્ગમૂળ આપણે ગુજ્જુ સર ચેનલ ઉપર સરસ મજાની મેથડ આપેલી છે વર્ગમૂળમાં એક્સ પ્લસ વાય અપોન ટુ વર્ગમૂળમાં એક્સ ચાર પોઈન્ટ આઠ જવાબ આવે ચાર પોઈન્ટ આઠ જવાબ આવે સિમ્પલ છે ભાઈ બરોબર વર્ગમૂળમાં ત્રેવીસ નું વર્ગમૂળ એ રીતે થાય ઓકે હાલો હવે અહીંયા ધ્યાન દ્યો તો આ વાત થઈ ચતુષકો ચલો આગળ વધીએ તો ચતુષ્કોણના ના ખૂણાઓનો ગુણધર્મ તો ચતુષ્કોણ ના ચારે ચાર ખૂણાઓનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાહીઠ કેટલો થાય ત્રણસો ને ખૂણા નો ખરો નજર હટી દુર્ઘટના ઘટી દસ મિનિટ લેટ થઈ છે કઈ ક્યાં આડા વાતો બસ તમારે ધ્યાન અહીંયા દેવાનું છે સ્પીડ થશે પણ હા ધ્યાન ભટક્યું તો મતલબ કે તમારું નોલેજ ગયું કટમ એવું હાલો હવે ધ્યાન દઈ દો અહિયાં વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ચતુષ્કોણના પ્રકાર બહુ સરસ રીતે આપણે વ્યાખ્યાઓ સમજાતા અને આ વ્યાખ્યાઓ છે ખાલી જગ્યા સ્વરૂપે આવી શકે તો આપણને એની માહિતી હોવી જોઈએ અને આપણા વિદ્યા કુલ ના બાળકોને ક્યારે ચતુષ્કોણ ની વ્યાખ્યાઓમાં લોચા પડવા જોઈએ નહીં બિલકુલ પડવા જોઈએ ચતુષ્કોણના મુખ્ય બે પ્રકાર અંતરમુખ ચતુષ્કોણ ને બહિર્મુખ ચતુષ્કોણ ચતુષ્કોણના મુખ્ય બે પ્રકાર અંતરમુખ ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ અંતરમુખ ચતુષ્કોણ એટલે અંદર ની બાજુ મોઢું હોય આમ આમ અંદર બાજુ બહિર્તુષ્કો અંતર્મુખ ચતુષ્કોણ ના વિકર્ણો ક્યારેય છેદે નહીં અને જયારે બહિર્મુખ ચતુષ્કોણ ના વિકર્ણો છેદે છેદે ને છેદે જો ઓકે તો બહિર્મુખ ચતુષ્કોણ ના પાછા આટલા પ્રકાર સમલમ ચતુષ્કોણ સમાર બાજુ લમ ચોરસ ચોરસ ને પતંગાકાર બંને જોડ સમાંતર થઈ જાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય બરોબર રાજવી રાજપૂત નવાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો ઉપર કોલ કરી દો જે કઈ પણ પ્રશ્ન હોય તમને ત્યાંથી સમાધાન મળી જશે હાલ હવે અહિયાં જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ મેં તમને કીધું સામ જોડ સમાંતર બંને જોડ સમાંતર સમાંતર એટલે બાજુ ચતુષ્કોણ થઈ જાય અને જો લંબચોરસ કોનેતુષ્કોણ માં કોઈ એક ખૂણો કાટ ખૂણો હોય સાહેબ અમે તો લંબચોરસ માં ચારે ચાર ખાટ કાટ ખૂણા દોરીએ તમે તો એક ખૂણો કીધું તો એક ખૂણો કાટ ખૂણો હોય ને પણ મેં ચોખવટ એવું કર્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટ ખૂણો હોય

અને જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુ સમાન હોય અને કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો ચોરસ બની જાય બરાબર અને જે સમ બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એને ચોરસ કહેવાય જો અહીંયા સમ બાજુનો ઉલ્લેખ થાય એ અધર વ્યાખ્યા છે પતંગાકાર ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓ સમાન હોય જો અહીંયા આ પતંગાકાર ઉદાહરણ બરાબર તો આ બધી પ્રેક્ટિસ કરાવી મેં તમને યાદ હોય તો આ કેવો ચતુષ્કોણ છે આ કેવો છે આ સમાંતર બાજુ છે આ સમજુ છે હે આ ચોરસ છે બરાબર એવી રીતે આપણે પ્રેક્ટિસ કરી હતી પ્રમેય આઠ પોઈન્ટ એક મોસ્ટી ક્વેશન કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ એક વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે આનો ઉપયોગ આપણે ગઈકાલના સેશનમાં કર્યો હતો

આપણે એવું કઈ અભિમાન નહી હાલો હવે એડિટ થશે ચાલો કેમ ન થાય આવું જ પડે ને હાલો તો આ ખૂણો અને આ ખૂણો બે હરખા કહી દેવાના બ્રેડ કેવા આકારની હોય બ્રેડ છે ચોરસ આકારની હોય એને સમાંતર બાજુય કહેવાય ને એને સમ બાજુ કહેવાય અને બ્રેડ ઉપર આધાર રાખે ક્યાંક લાંબી બ્રેડ આવે તો એ લંબચોરસ આકારની કહેવાય

ખૂણો બાજુ ખૂણો 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 બાજુ ખૂણો તો ખૂણો બાજુ ખૂણો લાગતું હોય તો બેને આપણે એક કહી શકીએ ને એટલે આપણે સાબિત કરવાના હતા પ્રમેય આઠ પોઈન્ટ બે પ્રમે આઠ પોઈન્ટ ત્રણ આમ જોવા જાઉં તો આપણે સાબિત કરી શકીએ બહુ ઈઝીલી એમાં કોઈ તમારે વધારે વિચારવાનું જ નથી આમાં શું કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય આપણે એવું સાબિત કરવાનું છે તો ઓયલો પ્રમેય આખો બેઠે બેઠો લખી નાખવાનો કયો આગળનો કયો આગળનો કયો આગળનો અને એમાં પછી હું કઈ દેવાનું એ બી બરાબર ને બી સી ને સી સીપી સી ટી લગાડી દેવાનું વેરી ગુડ નિકિતા વેરી ગુડ આગળનો પ્રમેય લખી નાખો ને છેલ્લે સીપી સી ટી લગાડી દીધો એટલે આમ આમ એની બાજુ સમાન થઈ જાય કોઈ મોટી વાત નથી આમાં તો કે જો કોઈ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો વાતને હો ને અહીંયા જો આને હું વિકર્ણ દોરી નાખું બે ત્રિકોણ ને એકરૂપ કઈ હકુક નો કઈ હકુ હાલો અને એકરૂપ કઈ હકુ તો આના અનુરૂપ ખૂણા સરખા થાય કે નહીં તો આ ખૂણો આ ખૂણો સરખો થાય કે નહીં અને એ ખૂણો ક્યારે સરખો થાય છઠ્ઠા ચેપ્ટર ભણી ગયા

સાબિતીમાં કઈ ગોળવું ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ ના સામ સામે ના ખૂણા સરખાવે જો સમજો હેદ કુબેર નો સમજાણું દીકરા બહુ હેલી વસ્તુ છે આ પેલા બે હેકરુપ સાબિત કરે એ ખબર પડી બાબા બા શરત પરથી હેત બેટા બાબા શરત પરથી બે ત્રિકોણ એકરૂપ સાબિત કરતા આવડે કે ન આવડે હા હવે એકરૂપ સાબિત કરો તો આના અનુરૂપ ખૂણા આ ખૂણો આ ખૂણો સરખો થાય કે નહીં અનુરૂપ ખૂણાઓ સરખા થાય અને અનુરૂપ ખૂણાઓ સરખા થાય તો એનો મતલબ એ યુગ્મ કોણ થયો જો એ એસ સ્વરૂપમાં છે એ સરખા થાય તો એ સરખા ક્યારે હોય જ્યારે બે રેખા કેવી હોય સમાંતર હોય ત્યારે અને બેય સમાંતર હોય તો ચતુષ્કોણ કેવો હોય સમાંતર બાજુ ચતુષ્કોણ હોય સમજ મે આવ્યું કે ન આવ્યું કથા લખી દેવાની કે સામસામે ના ખૂણા સમાન સાબિત કરવા માટે તમારે શું કરવાનું અગે આ દોરું બે ત્રિકોણ આપણે એકરૂપ કઈ રીતે સાબિત કરી શકશું જોજો તમે બાજુ ખૂણો બાજુ લગાડી દ્યો તોય હાલે આ બાજુ આ ખૂણો અને આ બાજુ એવી રીતે આ બાજુ આ ખૂણો અને આ બાજુ એટલે બાખુ બાજુ શરત પરથી તમે એકરૂપ કહી દ્યો તો આ એનો ખૂણો સરખો થાય તો આ બે ખૂણા સરખા થયા કે નહીં અનુરૂપ અંગો સીપીસીટી કેવું કામ લાગે આપણે હમજા છીએ સીપીસીટી હાથમાં ચેપ્ટર હમજા છીએ કેવું કામ લાગે કેટલું કામ લાગે કેટલું સરસ રીતે ફટાફટ સમજાઈ જાય ખાલી બે ને એક રૂપ સાબિત કરો પછી આનંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે હાલ રેડી તો અહીંયા અહીંયા બસ એટલું જ કરવાનું સામ સામે ખૂણા સરખા એ જ રીતે કરી નાખવાનું આટલો પ્રમેય લખી એ જ રીતે આ બે ખૂણા સરખા થાય ખતમ કહાની કોઈ જ ચિંતા નહીં સમજો પ્રમેજવાના હંમેશા રે રે બાબા રેડી ગો મતલબ જો ચતુષ્કોણ ના સામ સામે ના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે લ્યો બોલો જોજો હવે સામ સામે ના ખૂણા સરખા કીધા છે આને હું વિકર્ણ દોરી નાખું તો આ ખૂણો સરખો આ ખૂણો સરખો સમજા બીજું હવે આ બાજુ સરખી આ બાજુ સરખી આ બાજુ સરખી આ બાજુ સરખી એટલે બાજુ ખૂણો બાજુ બાખુ બાપર હું એકરૂપ સાબિત કરી શકું મને કોઈ ના પાડે હે ભાઈ બાખુ બાપર થી મેં એકરૂપ સાબિત કરી કોઈ ના પાડશે પડાતી જ નથી જો એકરૂપ સાબિત કરું પછી તો આ ખૂણો ના ખૂણો હરખા કહી દઉં કઈ હકુ કઈ હકુ મતલબ કે યુગમ કોણ હરખે કીધી યુગમ કોણ હરખો કીધો યુગમ કોણ ક્યારે સરખો હોય જયારે બે રેખા કેવી હોય સમાંતર સમાંતર અને બે હોય તો આવી જ રીતે સતુષ્કણ કયા બને સમાંતર બાજુ બને બાજુ કેમ સાઈડ થી છે બાજુ કેમ સાઈડ થી મતલબ સરખી છે એમ કેવા માંગે છે બાજુ કેમ સરખી છે એમ બગ કોઈ બગ નથી બેટા માં ખાલી મેસેજ કરી દો રીજોન થવાય હવે આવડી ગયું સર આ પ્રમાણે હું આજ ગોખતો પણ આવડી ગયો નહીં બાજુ પોસિબલ નથી બે બાપા એ નો આવે બે બાપા નો આવે યાદ કરો બે જ મિનિટ

એને વિચાર કરો આજે આજે બિહાર પટનામાં જે ઇવેન્ટ થઈ હતી ખબર છે આપણી વિદ્યાકુલની વિદ્યાકુલ છે આમ કાંઈ એમ કાંઈ નાની વસ્તુ નથી વિદ્યાકુલમાં આપણા અરવિંદ અરોડા સાહેબ આપણા મિત્ર છે લિંક મૂકી દઈને ગ્રુપ તો પછી એટલે ક્યાંક ક્યાંક કદાચ એવો પ્રોબ્લેમ આવે કે ઓલ ઓવર ઇન્ડિયામાં કામ કરતા હોય ઓલ ઓવર ઇન્ડિયામાં કામ કરતા હોય તો કદાચ એવી કોઈ તકલીફ નાની એવી મિસ્ટેક આવે પણ આપણે એનું સોલ્યુશન છે ભાઈ રેકોર્ડેડ લેક્ચર મળવાના છે તમે ખાલી વિચાર કરો તમે જે ફીઝ પે કરી છે એની સાપેક્ષમાં તમને કેટલી વસ્તુ મળે છે સાબિતવાઈ છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીં આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડી છે કે જેનો વિકર્ણ છે એ આપણો પક્ષ

અરે કઈ વાંધો નહીં સાબિત હજી કરવાનું છે ને ક્યાં સાબિત કરવાનું છે આ સાબિત તો કરી દીધું છે સામ સામે ની બાજુ સરખી થાય તો હવે સાબિત કર્યું ને આમાં સાબિત કર્યું આપણે તો એ તો સામ સામે ની બાજુ તો પહેલેથી સાબિત કરી દીધું છે બરોબર સામ સામે ની બાજુ ની પ્રત્યેક જોડ ની બાજુ સમાન છે એવું કીધું છે એટલે મેં કીધું એટલે મેં કીધું હવે સમજાણો રાઘવરાય રઘુપતિ રાઘવ રામ પતિત પાવન સીતારામ સામ સામે ની બાજુ સરખી કીધી છે એટલે તો બાબા બા લગાડ્યું આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ અને આ બાજુ બાબા બા નહીં બેટા એમાં આટલી બધી ડિટેલ માં સાબિતી નહોતી આપી ત્યારે મેં સમજાવી દીધું ખાલી ત્યારે મેં ફટાફટ સમજાવી દીધું હતું હવે આમાં મેં તમને સાબિતી આપી દીધી હવે તમે હાથે લખી શકો કાંઈ ગોખને નેકવું નહીં પડે સમાંતર બાજુ ચતુષ્કોણ ના ઓકે આઈ થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે એવું આપણે સાબિત કરવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જરા જોજો આ એક વિકર્ણ લીધો આ એક વિકર્ણ લીધો આનું નામ આપું એ બી

અને બીઓ બરાબર ડીઓ એવું સાબિત કરવાનું છે કશું નહીં કશું નહીં તો હવે આપણું સાધ્ય થઈ ગયું સાબિતી માટે જરા જોજો સમાતર બાજુ છે હું આ એક ત્રિકોણ માટે વિચારું અને આ એક ત્રિકોણ માટે વિચારું બરાબર જોજો હો ને આ એક ત્રિકોણ માટે આ ત્રિકોણ માટે તો એઓ બી અને ડીઓસી માટે વિચારતા ખૂણો અને આ ખૂણો સરખો થાય થાય કેમ તો કે યુગમ ની જોડ તો કઈ શરત લાગી ખૂબ આખું ખૂબ આખું લાગ્યું ખૂબ બા ખૂબ ખૂબ આ ખુશરત પરતી આ બે ત્રિકોણો છે જે આ બે ત્રિકોણામાં હા હા હામે ઊભા છે ઈ બેનું નું એકરૂપ કહી શકું કહી શકું કહી શકું હા ના હા હા ને એકરૂપ કહી દો તો આ બે બાજુ હરખી થાય આ બે બાજુ હરખી થાય બાકુ નો લાગે બેટા આ પેલા મેં આ ખૂણો લીધો પછી આ બાજુ લીધું અને પછી આ ખૂણો લીધો સિકવન્સ કઈ છે જો ખૂણો બાજુ ખૂણો છે ને એટલે ખૂબ આખું એજ આપણે સાબિત કરવાનું કોઈ ને કેતા નહિ એજ આપણે સાબિત કરવાનું થયું સમજ્યા આ પ્રમેય તાકાત હે પ્રમેય ગોખવાના જ નહીં ગો

અનાડી હવે જરા જોજો તો આ ખૂણો જો સોરી આ બાજુ આ બાજુ આ આ આ આ ખૂણો ખૂણો કેમ અભિકોણ બાજુ બાજુ કઈ શરત લાગી મને કોઈ કહેશે બાખુબા બી કે બી બાખુબા અને બાખુબાથી બે ત્રિકોણ નું એક રૂપ કહી દો જો મેં હું કીધું એકરૂપ જ કીધું હજી એકરૂપ જ કીધું

કઈ રીતે તો કે આમ જો અંતઃકોણ બને આ એક નેવું કહી દીધો તો અંતઃકોણ બને તો આ નેવું થાય આ અંતઃકોણ બને તો આ નેવું થાય આ ઊંધો સી બને તો આ નેવું થાય અને આ ઊંધો સી બને તો ખબર પડે છે દરેક વખતે અંતઃકોણની જોડના નિયમ લગાડી દો તોય થઈ જાય અને આ બે ને એક ખાલી નેવું નેવું કરી દો તો આની સામે નો નેવું થાય આની સામે નો નેવું થાય કેમ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ નિયમ અહીં ચાલે તમે કોઈ પણ રીતે સાબિત કરી શકો આ ગુણોત્તર વાળો દાખલો ઇમ્પોર્ટન્ટ આખા ચેપ્ટરમાં એક જ દાખલો જે આંકડા વાળો છે એક જ દાખલો આંકડા વાળો એક જ દાખલો તો ત્રણ જેમ પાંચ જેમ નવ જેમ તેર છે તો વિદ્યાર્થી મિત્રો આને તમારે હિ પાંચ મતલબ કે બી આવે ત્યાં નાઇન એક્સ અને હા ડી તેર અને બધા સરવાળો ત્રણસો સાહીઠ થાય હા ખૂણા નો સરવાળો ત્રણસો થાય તેર ને નવ ને પાંચ ને ત્રણ ગાય તુમ જીઓ હજારો સાલી હે હારે હારસુ જ્યાં જ્યાં મને એક્સ દેખાય ત્યાં ત્યાં હું બાર મૂકીશ

મગજમાં આનું ફોટું પાડી લેજો દસમા અગત્યનું છે પરસ્પર ભાગે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના વિકર્ણો પરસ્પર ભાગે પાછું તો બધા ના વિકર્ણો પરસ્પર દુભાગ છે કારણ કે બધાય સમાંતર બાજુ છે

વિકર્ણો સમાન હોય સ્ક્રીનશોટ લેવાની શું જરૂર છે બેટા પીડીએફ મળી જશે ઓમ ભાઈ જેવો લેક્ચર પૂરો થશે ને એટલે હું પીડીએફ મૂકી દઈશ હ ને આખી પીડીએફ મૂકી દઈશ હ ને એટલે જેના સીધા હોય ને એના વિકર્ણો સમાન હોય તો લંબચોરસ છે એના વિકર્ણો સમાન હોય ચોરસ છે એના વિકર્ણો સમાન હોય આખી થિયરી પૂરી પૂરી ખતમ બધું યાદ નહીં રાખવાનું કેમ આવે છે ને એ યાદ રાખવાનું એટલે યાદ રહી જાય સમજાણું શું આવે છે એના કરતા કેમ આવે છે યાદ રાખવાનું એટલે રહી જાય હવે જો ચતુષ્કોણ ના મધ્ય જોડતા રચાતો ચતુષ્કોણ કે કોઈ પણ ચતુષ્કોણ ના તમે જયારે જોડો તો કેવો ચતુષ્કોણ રચાશે તો જો કોઈ પણ ચતુષ્કોણ ના મધ્ય જોડશો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ રચાશે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય એના મધ્ય બિંદુને જોડો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ રચાય સમાંતર બાજુ ચતુષ્કોણ ના મધ્ય બિંદુ જોડો તો સમાંતર બાજુ જ રચાય

જો આવું જયારે આવે ને ચતુષ્કોણ ની ઉપર તો એને સમાંતર બાજુ ચતુષ્કો ખબર પડી ચતુષ્કોણ ની ઉપર ની ઉપર એમ લખેલું હોય હકીકતમાં પેરાલે ગ્રામ એટલે એના ઉપર થી એમ ઉપરનું છેલ્લો અક્ષર એમ પેરાલે ગ્રામ એટલે એમ એટલે લખે

તો એનો સરવાળો જુઓ એનો સરવાળો કેટલો થાય બાજુમાં બધી બાજુ સરખી ન હોય જાનવી બેટા એનો સરવાળો એકસો એસી થાય છે તો આમ લખી શકું ખૂણો બી વધતા ખૂણો સી બરાબર એકસો એસી બી અને સી નો સરવાળો હવે દસમા ધોરણની એક રીત છે જોજો એક રીત છે

હા સ્ટાન્ડર્ડ નો માં ચાલે કેમ નો ચાલે હવે ખબર પડી આ ઝીરો થઈ ગયો એટલે કાટ નાખ્યું બે ને આમંદ સાહેબ જવા દીધા આનો સરવાળો કર્યો એટલે બસો વીસ થયા એ બી છે ને એકસો દસ થયા તો આ કેટલા થાય સિત્તેર થાય આ સિત્તેર થાય તો એ કેટલા થઈ જાય સિત્તેર થઈ જાય કેમ સિત્તેર થયા આ સિત્તેર છે તેની સામેનો ખૂણો અથવા અહીંયા સી લગાડી દે તો હાલે અંતઃ ખૂણ કે ભાઈ આ એકસો દસ છે તો આ સિત્તેર થાય એલા ભાઈ ભૂમિતિ છે ભૂમિતિ ભૂમિતિ છે ગમે એમ કરો પણ જવાબમાં કન્સેપ્ટ સાચો લગાડેલો હોવો જોઈએ અહીંયા છે કોઈ સ્ટુડન્ટ નો બે રીંગ આવી પણ ત્રીજી રીંગ મેં ઉપાડી લીધી પછી કીધું જીગ્નેશન નથી એમ ત્રેસઠ વાળો નંબર છે ચાલો

તો આ પિસ્તાલીસ જવાબ આવશે અને આ એકસો પાંત્રીસ આવશે તો ખૂણો સી જોઈએ છે તો આ આપણે પિસ્તાલીસ જ થાય ને સામેનો ખૂણો આ અંતઃ કોણ છે એટલે સરવાળો એકસો એસી થયો અહીં લખી દો લ્યો તમને નકર પછી ખબર નહીં પડે સીધું કેમ એને સાહેબ એ ચાર એક બરાબર એકસો એસી લેખા સંબાજુ ચતુષ્કોણના વિકર્ણો હવે અહીંયા ધ્યાન જરા દઈ દેજો પાયથાગોરસ બાયથાગોરસ આવે કદાચ

ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ બે સરવાળો પચીસ એનું વર્ગ મૂળ પરિમિતિ કીધી છે તો કેટલા થઈ જાય કે પાંચ થઈ ગયા પરિમિતિ હોય તો સિમ્પલ છે ને ગણતરી કરો એના નવમા નું ગણિત બહુ હેલું છે દસમાનું આના કરતા હેલું થઈ જાય જો નવમા નું હેલું બનાવશો તો અને દસમાની બેચ છે એપ્રિલના એન્ડમાંથી ચાલુ કરવાની છે અને બેચનું નામ એ ગયું છે બેચ લોન્ચ એ થવાની છે બેચ છે તમારા સુધી પહોંચી જશે એની માહિતી પણ પહોંચી જશે આવવાનું છે ને તો રાહ જોઈએ સરવાળો આ પાંચ આ પાંચ આ પાંચ આ પાંચ નો સરવાળો એટલે પાંચ ચોક ને વીસ થાય ને ચાલો એ ચોરસ છે હવે જરા જોજો હો ને પીક્યુઆર કેવો છે ચોરસ છે આ પાંચ છે તો આ નેવું નો ખૂણો હોય પાયથાગોરસ નો પ્રમેય લગાડો તો હવે જો આ પાંચ છે આ પાંચ છે હવે ગઈકાલે મેં જે ત્રિપુટી લખાવીને સૌથી નાની ત્રિપુટી મારે લખાવાની રહી ગઈ હતી વન વન સૌથી નાની ત્રિપુટી કઈ છે વન વન રૂટ ટુ વન વન રૂટ હા આને હું પાંચ વડે ગુણ નાખું જોજો તો આ પાંચ આને હું પાંચ વડે ગુણ નાખું તો આને પાંચ વડે ગુણ નાખું તો પાંચ રૂટ ટુ તો આ પાંચ છે એક બાજુ આ બીજી બાજુ પાંચ છે તો વિકર્ણ હું થઈ જાય પાંચ રૂટ ટુ અથવા તમારે પાયથાગોરસ લગાડવો હોય તો લગાડી દેજો પાંચ નો વર્ગ વત્તા પાંચ નો વર્ગ

આખું આઠ છે તો આ ચાર થશે આખું આઠ છે આ ચાર થશે રહી વાત આની ચતુષ્કો કીધી ત્રણ બાજુ તો મળી ગઈ ચાર આઠ ચાર આ પીઆર કેટલું હશે

આવશે વીસ ત્રિકોણની કોઈ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખા ખંડ જે આ ત્રીજી બાજુ છે એને સમાંતર થાય અને ત્રીજી બાજુ થી અડધો થાય

Ready. hablar ¿habéis?

ત્રણેય વસ્તુનું ધ્યાન રાખીને નામકરણ આપવાનું મજા આવે એમ આપી દેવાનું ના બેટા ના 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 અને હવે શું કીધું છે એ બી અને સીડી ના મધ્ય પી અને ક્યુ છે આનું પી છે આનું ક્યુ છે જો એડી છ છે બીસી આઠ છે તો પી ક્યુ કેટલા થાય તો આનો એક સરસ મજાનો કન્સેપ્ટ છે જ્યારે સમલમ ચતુષ્કોણ હોય અને સમાંતર ન હોય એ બે બાજુના મધ્યબિંદુને જોડો આ મધ્યબિંદુ આ મધ્યબિંદુ એને જોડતો જે રેખાખંડ હોય ને એ કેટલો હોય તો કે બેય બાજુના સરવાળા જે સમાંતર બાજુ છે ને એના સરવાળા કરતા અડધો હોય તો અહીંયા લખું છું PQ બરાબર એડી વત્તા ભીતીના છેદમાં બે થાય ક્યારે જ્યારે સમલંબ ચતુષ્કોણના કોઈ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ બે બાજુ જે સમાંતર છે એનો સરવાળો સમાંતર છે એનો સરવાળો ભાગ્યા બે અને એને ભાગ્યા બે કર નાખો એટલે આઠ ને છ ચૌદ ભાગ્યા બે એટલે આ કેટલો થશે સાત સેન્ટીમીટર ધેટ વિલ બી યોર આન્સર ઓકે તો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ આની પછી પણ બેક ટુ બેક લેક્ચર હોય પાછા ખૂબ મોડું થઈ ગયું જેટલું મોડું કર્યું તું એટલું મોડું પૂરું કર્યું